नमस्कार विद्यार्थी मित्रों, आपरे तमिल साहित्य विषय अभ्यास करी रह्या हता, तेमा आपरे थोड़ुं घणुं कदे समझवानुं बाकी छे। तो प्रकरण नंबर 4 मां आपरे जोईए, तमिल, तेलुगु, कन्नड़ अने मलयालम नामनी चार द्रविड भाषाओमां साहित्यनो आ समयमां विकास थयो, जेमां सौथी जूनी भाषा कई छे तो के तमिल भाषा छे। तेनुं साहित्य ईस्वीसनना प्रारंभ जेटलुं जूनुं छे, एटले के ज्यारे ईस्वीसननी शरूआत थई ए जेटलू जूनू छे, ईस्वीसननी शरूआत एटलू ज आ साहित्य तमिल साहित्य जूनू मानवामां आवे छे। भारतनी प्रचलित परंपरा अनुसार त्रण संगमोनुं आयोजन थयुं, एटले के भारतमां जे प्रचलित परंपराओ हती एने ध्यानमां राखी अने त्रण संगमोनुं आयोजन आ भाषामां थयुं, जेमां अनेक संतो अने कविओए पोतानी रचनाओ तैयार करी। संगम साहित्यना अनेक विषयों जेम के राजनीति, युद्ध, प्रेम प्रसंग वगैरह था। आ साहित्यनो प्रसिद्ध ग्रंथ एथुतोइक 8 काव्यनु संकलन छे, एटले के आजे संगम छे त्रिवेणी ए संगमनो प्रथम जो कोई ग्रंथ होय प्रसिद्ध तो एथुतोइक छे। शू छे ई? तो के 8 काव्यनु संकलन छे, एटले के आ ग्रंथमां 8 महाकाव्यो छे। त्यारबाद तोलकापियम नामनो व्याकरण ग्रंथ पण महत्वनो छे अने पथ्थु पातु नामनो पण ग्रंथ महत्वनो छे संगममां, जेमां 10 गीतो छे। जो थई गया 3 ग्रंथो, एटले 3 संगम थई गया। जो 3 संगमो आ, पेलू एथुतोइक, बीजू छे तोलकापियम अने त्रीजू छे पथ्थु पातु। तो एमां शू छे? तो एथुतोइकमां महा 8 काव्यो छे, तोलकापियम व्याकरण ग्रंथ छे અને પથ્થુ પાતું છે એ 10 ગીતનો સંગ્રહ છે। તો આ 3 સંગમ થયા। આ પૈકીના એ સમયના તમિલના કવિ તિરુવલ્લુવર, શું નામ છે? તિરુવલ્લુવર। આ તિરુવલ્લુવરે પ્રખ્યાત એક ગ્રંથ લખેલો છે જેનું નામ છે કુરલ। એ સિવાય આ કાવ્ય સંગ્રહમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે। શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ નામના જે બે ગ્રંથો છે એ તમિળ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે, ખૂબ જ પ્રસિદ્ધ અને માન પામેલા એવા જો ગ્રંથો હોય તો શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે તમિળ સાહિત્યમાં જે કેટલાક સાહિત્યો રચાણા છે ત્રિવેણી સંગમને ધ્યાનમાં રાખીને જેના વિશે આપણે અભ્યાસ કર્યો, હવે આપણે જોવાનું છે મધ્યકાલીન સાહિત્ય, એટલે કે મધ્યયુગમાં જે સાહિત્યો રચાણા, જે સાહિત્યોની રચના થઈ તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। મધ્યયુગ એટલે આપણે જોવા જઈએ તો સલ્તનતકાર પણ આવે, ત્યારે ઈરાન, ઈરાક, કાબુલ ઈ સાઈડના અફઘાનિસ્તાન લોકો જે હતા, જે સલ્તનતના બાદશાહો, સલ્તનત યુગના જે નવાબો, એનો યુગ પણ એ ગણી શકાય। તો જોઈએ આપણે આ સમયમાં પણ ઘણી એવી જુદી જુદી ભાષાઓમાં સાહિત્યોની રચના થઈ હતી। ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી, એટલે જ્યારે મધ્યયુગ ચાલતો હતો એ શરૂઆતમાં જ્યારે સાહિત્ય રચાણા તો એની મુખ્ય ભાષા સંસ્કૃત હતી। કઈ હતી? તો કે સંસ્કૃત, ખાસ કરીને ઉત્તર ભારતમાં। આ યુગમાં કશ્મીરમાં 2 મહાન ગ્રંથો રખાયા, આ સમયમાં એટલે મધ્યકાલીન સમયમાં કશ્મીરમાં 2 મહાગ્રંથો લખાણા, એક સોમદેવનું કથા સરિત સાગર અને બીજો કલહણનો રાજ તરંગિણી। ક્યાં 2? તો કે સોમદેવનો કથા સરિત સાગર અને બીજો કલહણનો રાજ તરંગિણી, આ 2 મહાગ્રંથો છે એ કશ્મીરના છે, કશ્મીરમાં રચાયેલા। ત્યારબાદ રાજ તરંગિણી તો એ એવો ગ્રંથ છે કે ઇતિહાસને આલેખે છે। કેના ઇતિહાસને? તો કે કશ્મીરના ઇતિહાસને આલખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે। અને આ ગ્રંથ પહેલાં એક એવો ગ્રંથ નથી લખાણો કે જેમાં કોઈ બી વિસ્તારનો કે સમયનો ઇતિહાસ હોય, આ પ્રથમ એવો ઇતિહાસ ગ્રંથ છે, એટલે કે ઇતિહાસને આલેખતો ગ્રંથ છે। એટલે સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે। કયો? તો કે રાજ તરંગિણી। આ સમયની બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના જે સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથો છે એમાં થાય છે। અને કે સંસ્કૃતના ઘણા એવા હારામાં હારા, સારામાં સારા સુંદર કાવ્ય ગ્રંથો છે એમાં ગીત ગોવિંદનો સમાવેશ થાય। આ સમયે અભ્રંશ થયેલી, અભ્રંશ એટલે કે એક ભાષાનો બીજી ભાષા ઉપર પ્રભાવ પડે તો એને અભ્રંશ થયેલી ભાષા કહેવાય। તો એ સમયે અભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો પણ વિકાસ શરૂ થયો। એક ભાષાનો બીજી ભાષા ઉપર અસર થાય એટલે એક નવી ભાષા અસ્તિત્વમાં આવે, તો એ ભાષામાં પણ ઘણા સાહિત્યો છે એ સમયે લખાણા। તેમાં પહેલું તો કે કવિ ચંદ બરડાઈ, ચંદ બરડાઈ છે એને પૃથ્વીરાજ રાસો નામનો એક મહાન
हिंदी साहित्यनो ग्रंथ लख्यो अने हिंदी साहित्यनो प्रथम ग्रंथ होय ने तो आ पृथ्वीराज रासो। सेना ऊपर छे तो के पृथ्वीराज चौहान ना वीरतापूर्वक कार्यनु एमा वर्णन छे। એટલે પૃથ્વીરાજ ચૌહાણે પોતાની જે જીવન દરમિયાન વીરતાના બધા જે પરાક્રમો છે, જે યુદ્ધની અમુક એવી ઘટનાઓ છે, દ્રષ્ટાંતો છે, એનું વર્ણન આ પૃથ્વીરાજ રાસોમાં ચંદબરડાએ કરેલું છે। અને આ સમય પહેલાં એકય એવી વીરગાથાને લગતા ગ્રંથોના લખાતા આ પ્રથમ ગ્રંથ છે જેમાં વીરગાથાનો વર્ણન કરેલું છે। તેનાથી વીરગાથા યુગનો પ્રારંભ થયો, એટલે કે વીરગાથાઓ લખવાની હવે શરૂ થઈ। આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ। આ સમય એટલે મધ્યયુગમાં દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્ય બહુ મોટા પ્રમાણમાં લખાણ, કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર કરતા, એટલે કે દક્ષિણ ભારતનું જ એક ભાષા છે કન્નડ, કન્નડ ઉપર એટલે કે ખાસ કરીને કન્નડ સાહિત્ય ઉપર ક્યાં ધર્મની અસર થઈ, તો કે જૈન ધર્મની અસર થતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી। 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ કવિ પન્નાએ તૈયાર કર્યું। આ ઉપરાંત રન્નાએ અજિતનાથ પુરાણ નામની કૃતિઓ રચી। 3 જૈન આપણે કહીએ ને કે જૈન ધર્મના સાધુઓ છે, અથવા તો જૈન ધર્મના ભગવાનો છે, તીર્થંકરો છે, 24 તીર્થંકરો થઈ ગયા જૈન ધર્મમાં। પ્રથમ હતા વૃષભદેવ અને સૌથી અંતિમ હતા 24મા મહાવીર સ્વામી। તો એમાંના જે આ 3 તીર્થંકરો છે એના જીવન ઉપર કન્નડ સાહિત્યમાં શું લખાણા, તો કે ગ્રંથો લખાણા। એમાં કવિ પંપાએ આદિપુરાણની રચના કરી, કવિ પન્નાએ શાંતિપુરાણની રચના કરી અને કવિ રન્નાએ અજિતનાથ પુરાણની રચના કરી। તેથી આ ત્રિપૂર્તિ થઈ ગઈ, આ જે જૈન સાહિત્ય છે એની ત્રિપૂર્તિ થઈ, પંપા પન્ના રન્ના, પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે। કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી। આપણને કન્નડ કવિ છે કન્નડ ભાષાના, કોણ છે તો કે કંબલ, કવિ કંબલે, સોરી કન્નડના નથી તમિલ ભાષાના છે, જેને રામાયણની રચના કઈ ભાષામાં કરી, તમિલ ભાષામાં કરી। રામાયણ તો અને મહાભારત તો કેટલી ભાષાઓમાં લખાયેલા છે, એમાં ખાસ કરીને રામાયણ બહુ ઘણી બધી ભાષાઓમાં લખાયેલું છે, તમિલ, તેલુગુ, કન્નડ, બંગાળી, હિન્દી, અવધી, કશ્મીરી એટલે કે ઉર્દુ, અવધી, ઘણી ભાષાઓમાં રામાયણ છે એની રચના થયેલી છે। ગુજરાતી, ગુજરાતમાં તો આપણે રહીએ છીએ તો ગુજરાતને તો ભૂલાય નહીં એટલે ગુજરાતી, તો એવી રીતના કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી। આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું, પ્રસિદ્ધ એટલે કે પ્રખ્યાત ઘણા સાહિત્યની રચના આ સમયે થઈ। ક્લિયર વિદ્યાર્થી મિત્રો મગજમાં? આગળ જોઈએ, ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની। એટલે કે ભારતીય ભાષાઓનો જે વિકાસ છે અને સાહિત્ય રચવાનો, કૃતિઓ રચવાનો જે વિકાસ છે એ સૌથી વધારે ક્યારે થયો, તો કે દિલ્હી સલ્તનતના કાળમાં, સમયમાં દિલ્હી ઉપર સલ્તનતનો દબદબો હતો। સલ્તનત યુગના જે બાદશાહો છે, ખાસ કરીને અફઘાનીઓ, ઈરાકી, ઈરાન, જે તમે નાના ધોરણમાં ભણી ગયા હોય, તુગલક વંશ, ખિલજી વંશ, ગુલામ વંશ, ગયા પછી અન્ય બીજા નાના નાના હિન્દુમાં પણ તમે જોવો ભારતના વંશ, ચોલ વંશ, પછી પાંડ્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, આ બધા વંશોનો પરંપરા જ્યારે ચાલતી હતી એ સલ્તનતકાર યુગ હતો। અને દિલ્હીમાં જે સલ્તનત હતું એ સલ્તનત ક્યાંનું હતું, તો કે ખાસ કરીને મુસ્લિમ સલ્તનત હતું। તો એ સમયમાં સૌથી વધારે સાહિત્યનો, ખાસ કરીને સાહિત્યની કૃતિઓનો અને ભાષાઓનો વિકાસ થયો, વેગીલી બનવું એટલે ગતિમાં આવવું, સ્પીડમાં આવવું। હિન્દી ભાષામાં 2 સ્વરૂપો, વ્રજ અને ખરી બોલી હિન્દી માં સાહિત્ય રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો, એટલે કે હિન્દી ભાષાની 2 શાખાઓ બહાર પડી, એક વ્રજ ભાષા અને બીજી ખરી બોલી હિન્દી। આ 2 ભાષાઓમાં પણ સારા પ્રમાણમાં એવી રચનાઓ થઈ। આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાણા, વ્રજ ભાષામાં અને ખરી બોલી હિન્દીમાં કયા પ્રકારના સાહિત્યો રચાણા, તો કે ભક્તિ ગીતો રચાયા। હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાય। જો રાજસ્થાનમાં જે બોલાતી મારવાડી ભાષા છે એ થોડી ગુજરાતી અને હિન્દીને હળતી મળતી ભાષા છે,
तो ए भाषा में पण साहित्य रचना क्या प्रकार उपर तो के वीर गाथाओ उपर कारण के राजस्थान छे राजस्थान राजाओनु स्थान रजपूतोनु या साम्राज्य बहु वधु हतु अथवा तो रजवाड़ाओ या वधु हता ने एनी वीर गाथाओ पर वधारे या साहित्य रचना आल्हा उलद अने बिसलदेवना रासो आ समय नी विख्यात वीर गाथाओ छे एटले बे वीर गाथाओ छे एक आल्हा उदल अने बिसलदेव रासो आ त्रण ए समय लखायेली राजस्थानी भाषानी वीरगाथाओ छे। आ उपरांत अन्य आधुनिक भारतीय भाषाओमां पण साहित्य रचवानुं शरू थयुं। मुल्ला दाऊदनो ग्रंथ चंद्रायान खास पिक करजो चंद्रायान छे એના કરતા કોણ તો કે મુલ્લા દાઉદ મુસ્લિમ સાહિત્યકાર છે અને એને ચંદ્રયાન નામનો એક અવધિ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ રચ્યો અને સૌથી જૂનો છે અવધિ ભાષામાં અને મુલ્લા દાઉદે રચેલો છે। જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા એટલે ભાષ્યો એક પ્રકાર છે સાહિત્યનો એની રચના એ ત્યારે થતી હતી પણ એ જે લોકબોલી છે કે લોકભાષા છે એમાં નહોતી થતી એની રચના સંસ્કૃતમાં જ થતી હતી। ભાષ્યો છે એ કેમાં રચાતા હતા તો કે સંસ્કૃત ભાષામાં જ રચાતા હતા। આગળ જોઈએ ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી। કઈ ભાષા ખાસ ટીક કરજો એમસીક્યુમાં પૂછાય છે લગભગ 2-3 વખત પૂછાયેલો આ પ્રશ્ન છે કે દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી તો હતી ફારસી એટલે ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી। તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો છે એટલે ભારતની જે એની મુખ્ય ભાષા છે એમાં ક્યાંક ને ક્યાંક ફારસી ભાષાનો પ્રભાવ જોવા મળે છે અને અમુક એવા શબ્દો પણ એ ફારસી ભાષાના આપણી ભાષામાં આવતા હોય છે। આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા। ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોજશાહીની રચના કરી જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યોનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે એટલે આ યુગ એટલે કે આ જે સલ્તનત મધ્યકાલીન યુગ છે એમાં ઘણા એવા સાહિત્યો ઇતિહાસને ધ્યાનમાં રાખીને લચાણા એમાં ઝિયાઉદ્દીન બર્ની નામના કવિ છે એને તારીખે ફિરોજશાહીની રચના કરી કેની રચના કરી તો કે તારીખે ફિરોજશાહી। હવે એમાં શું છે તો કે એમાં બે વંશોનો વિસ્તૃત વર્ણન છે બે વંશ એટલે કયો તો કે ખલજી અને તુગલક વંશ આ બે વંશનું આમાં વર્ણન છે કેમાં તો કે ફિરોજ તારીખે ફિરોજશાહીમાં તેણે રાજકૌશલ્ય સિદ્ધાંતો પર ફતવાએ જહાનદારી નામનો ગ્રંથ પણ લખ્યો એટલે ઝિયાઉદ્દીન બર્નીએ બીજો એક ગ્રંથ લખ્યો ફતવાએ જહાનદીર નામનો ગ્રંથ। અમીર ખુસરો આ સમયે સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે। તેઓ એક કવિ ઇતિહાસકાર રહસ્યવાદી સંત સંગીતકાર હતા અને પ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયાના એ શિષ્ય હતા। શું હતા તો કે શિષ્ય હતા એટલે આજે હઝરત નિઝામુદ્દીન ઓલિયા છે એના શું હતા તો કે એના ગુરુ હતા એટલે ખાસ ટીક કરજો હઝરત નિઝામુદ્દીન ઓલિયા છે એ કોના ગુરુ હતા તો કે મહાન કવિ ઇતિહાસકાર રહસ્યવાદી સંત કે સંગીતકાર એવા અમીર ખુસરોના અમીર ખુસરો છે એ કવિના સૂચિમાં અથવા તો કવિની જે હરોળ છે એમાં સારામાં સારા પ્રસિદ્ધ એવા કવિ હતા। તો વિદ્યાર્થી મિત્રો આ જે મધ્યકાલીન સાહિત્ય છે એ આપણે અહીંયા સુધી રાખીએ હજી આમાં ઘણું સમજવાનું બાકી છે જે આપણે આગળના વિડીયોમાં સમજવાનું થશે।